રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણજી, માતાજી, જય ગોપાલજી, ઠાકોરજી, જય જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં મારા પપ્પુલી, બિલકુલ મોજમાં રહેવાનું છે. વાગ્યા છે સવારના 7:15, અને બસ આપણે નાહીધો ને આજે એકદમ ફ્રેશ થઈ ગયા છીએ અને એકદમ તૈયાર થઈ ગયા છીએ નવા લુકમાં. નવા લુકમાં તૈયાર થયા છો તો ખ્યાલ આવી ગયો હશે, જવાનું છે આપણે ક્યાંક બહાર. આજે બસ તમને લોકોને છે ને બહાર લઈને જવાના છે મારે, કારણ કે કેટલા દિવસથી તમે લોકો ઘરના ઘરના વ્લોગ જોઈને ઘણા બધા લોકો કહે છે કે હવે કંઈક નવું લઈ આવો તો સારું, નવું લઈ આવો તો સારું. તો ચલો આજે ફાઇનલી આપણે એ દિવસ પણ આવી ગયો છે તમારા લોકો માટે કંઈક નવું બતાવવાનો. તો આજે જવાના છીએ મસ્ત મજાના એક જંગલમાં, લોકેશનમાં જોઈએ છીએ હવે એમાંથી તમારા લોકો સાથે આપણે કેટલું શેર કરી શકીએ છીએ. અને જંગલનું નામ આવ્યું છે તો તમારા લોકોએ કમેન્ટ્સ કરીને જણાવવાનું છે કે આપણે કયા જંગલમાં જતા હશું. જો ઓળખી ગયા હોય તો અત્યારથી કમેન્ટ્સ કરી દો, નહીતર પછી આગળ હું તમને વિડીયોમાં આ બતાવું ત્યારે તમે લોકો કહેજો કમેન્ટ કરીને કે આ કયું જંગલ છે. અને બાકી તો બસ હવે ફટાફટ આપણે ચા પાણી નાસ્તો ને બધું કરી લઈએ અને ફટાફટ આપણે પેલા ભાઈ અપારે સુરેશભાઈ હમણાં આવી જશે, એમની પાઇલોટિંગ વાળી કાર, એટલે કે કાર લઈને આવી જશે. તો એમની સાથે આપણે જવાનું છે. કીધું આજે ચાલો ને આપણે ક્યાંક બે આટો મારીએ ને મજા કરીએ. તો એ પણ રેડી થઈ ગયા હતા આવવા માટે, તો કીધું આટો મારતા આવીએ અને તમારા લોકો માટે નવો વિડીયોઝ પણ કરતા આવીએ. અને સાથે સાથે એક બીજી વાત પણ મારે તમારા લોકો સાથે શેર કરવાની છે. આપણે પેલું હાલરડું મીકું હતું ને એ બાબતની છે, તો એ પછી આપણે આગળ મળીએ ત્યારે પાછું હું તમને લોકોને કહું. એટલે તમને લોકોને જ નહીં પણ ખાસ કરીને જે ઈલાબેન છે એમના માટે આ મેસેજ આપેલો છે. તો હું વિડીયો થ્રુ જ કારણ કે મેસેજ આપી શકું, આપણી પાસે ઈલાબેનના કે એમના કંઈ નંબર છે નહીં એટલે. હાલો હીરા વાકા, રોટલી નો નાસ્તો થાય છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. નકર દર વખતે રોટલી કરતા હોય, વખતે રોટલી ખાવામાં છે. આપણો ચા ઉફાણ આવી ગયો છે, પાકી ગયો છે. અહીંયા આપણે બે દિવસ પહેલા ગોંડલ થી ધરતીબેન જે હાલરડું ગાયને સંભળાયું હતું, એટલે કે વોટ્સઅપ પર એ આપણે વિડીયો તમારા લોકો સાથે શેર કર્યો હતો. અને ધરતીબેન આપણે એમ કહીએ તો બાય બોર્ન બ્લાઇન્ડ છે, એ વાતે તમારા લોકો સાથે આપણે શેર કરી હતી. તો એમાંથી આપણે ઈલાબેન મુંબઈથી ધરતીબેને એક બાધા એટલે કે ટેક માનતા રાખી હતી, અને એમને એવું મને કીધેલું હતું, એટલે મને મીન્સ કે આપણા એ વિડીયોના કમેન્ટ્સમાં કીધેલું હતું કે ધરતીબેન સુધી તમે આ મેસેજ પહોંચાડી દેજો કે ધરતીબેનને જો થોડું ઘણું પણ આંખમાં દેખાવા માંડે ને રંગેલી દુનિયા જોવા માંડે ને તો અમારા થ્રુ પાછું એમને જાણ કરજો. એટલે એ મેસેજ મેં ધરતીબેનને ફોરવર્ડ કર્યો હતો અને ધરતીબેને સામો એમનો રિપ્લાય પણ આપેલો છે. કે ધરતીબેનનું કહેવાનું એવું છે ઈલાબેન કે જે લોકો જન્મથી બ્લાઇન્ડ હોય છે ને એ લોકો હવે ક્યારેય નથી જોઈ શકતા, કારણ કે એમની આખા પાછળના જે પડદા હોય છે ને સુકાઈ ગયા છે એકદમ, અને ડોક્ટરોએ પણ ના પાડી દીધી છે. એટલે કે એમને કહેજો કે મારા માટે માનતા ન રાખે, હા પણ ચોક્કસથી પ્રાર્થના એવી કરે કે મારે કોઈ પણ વસ્તુની આમ કહીએ ને કે બીજાની સહારાની જરૂર ન પડે અને હું એકલા હાથે મારું બધું કામ કરી શકું અને મને સારી એવી નોકરી મળી જાય. તો આવું એમને કીધેલું છે ઈલાબેન. તો ધરતીબેન તરફથી આ મેસેજ હું તમારા સુધી પહોંચાડું છું અને તમારામાંથી ઘણા બધા લોકોએ પ્રાર્થના પણ કરી છે. આપણે તમને લોકોને રિક્વેસ્ટ કરી હતી કે ધરતીબેન માટે પ્રાર્થના કરો, તો ઘણા બધા લોકોએ પ્રાર્થના કરી લે. તો એ બદલ ધરતીબેન વતી હું તમારા બધા લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઘરેથી તો આપણે નીકળી ગયા ને જે લોકેશન આપ્યું હતું એ લોકેશન ઉપર આપણે અત્યારે પહોંચી ગયા છીએ. પણ હવે જોઈએ આપણે સુરેશભાઈ ક્યારે આવે છે. ઓલરેડી 8 તો વાગી ગયા છે, હવે 8:15 જેવું થશે લાગે છે. હમણાં કોલ કર્યો હતો કે ઘરેથી તો હું નીકળી ગયો છું. પપ્પા તો ઘર આવો ભાઈ. અમારા સુરેશભાઈ નું કહેવાનું એવું છે ઘરે કોઈ છે નહીં એટલે ઉઠવામાં અમારે એમને મોડું થઈ જાય કે મોડા આવ્યો હું. ટાઈમ આપ્યો તો એ ટાઈમે નથી, થોડાક 10 મિનિટ લેટ છે પણ કઈ વાંધો નહીં. એ 10 મિનિટ તો આપણે એમની આ પાઇલોટિંગ કાર છે ને એમાં કઈ વાર નહીં લાગે. હમણાં બુગરાટી બોલતી જાહે છે, છૂટે છૂટ. હાલો હવે આગળ આપણે જંગલ ની મજા કરીએ. જો તારે મજાની ગ્રીનરી એટલે કે જંગલ માં આપણે એન્ટ્રી તો લઈએ જ લીધી. બેકગ્રાઉન્ડ માં તમને દેખાતું જ હશે જંગલ આવી ગયું છે, જોરદાર જમાવટ આવી જાય એવું. પણ જંગલ ના રસ્તા આપણે જોઈએ એમ હોતા નથી એટલે ખાસ સારા, એટલે ધીમે 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 આપણે આગળ પડે જવું પડે. બરોબર ને સુરેશભાઈ? ગાંડી ગીર ગાંડી ગીર માં આવી ગયા છીએ આપણે. પણ ગાંડી ગીર માં આવ્યા પણ આ કયા ગીર નું જંગલ છે એ તો આ લોકો ઓળખીને બતાવશે. આપણે બતાવી દઈએ
આવો કઈક રસ્તો છે, કયા વિસ્તાર નું જંગલ છે, ગીર છે એટલું ફાઇનલ છે, પણ કયું ગીર એ કહેવાનું બરોબર ને. જઈએ ને તો આ જંગલ ને આ લોકેશન ની મોજ છે હો ભાઈ. આમ જંગલ ની વચ્ચે નેહડા ને આ જોરદાર જમાવટ આવે ને એમાં આ ડુંગરા એ વરસાદ ના હિસાબે લીલા છમ થયા હે, કઈ ઘટે નહી એવું લોકેશન કરી દીધું છે. તમારા શબ્દ નો આવ્યો અદભુત ને આ લોકી. આપડે જે જગ્યા પર આવવાનું હતું એ જગ્યા આવી ગઈ છે ને. હવે અહિયાંથી કદાચ વિડીયો આપડે કન્ટિન્યુ ના પણ કરીએ, કારણ કે અમુક રિસ્ટ્રિક્શન હોય, એ રિસ્ટ્રિક્શન નું પાલન આપડે કરવું જોઈએ એમના હિસાબે. છતાં પણ જોઈએ છે, જો પોસિબલ હશે તો આગળનું એ ક્લિપ્સ તમારા લોકો સાથે આપણે શેર કરીશું, નહીતર પછી રિટર્ન ત્યાંથી આપણે આવીએ ત્યારે તમારા લોકો સાથે આપણે વાતચીત કરીશું ને આપણે ક્યાં ગયા હતા શું છે ને બધું તમને જણાવીશું. આવું કંઈક કામ છે, હવે તો ઓળખી જ ગયા છો કે આપણે ક્યાં આવ્યા છીએ અત્યારે. જમાવટ આવી જાય એવું પાણી જાય અત્યારે ભાઈ, કઈ ઘટે જ નહીં, મોજે મોજ ને રોજે રોજ છે. અહીંયા જોરદાર મોજ કરી કા ભાઈ સુરેશભાઈ? અરે એક નંબર, કાઈ આમ જોરદાર, એમ જોરદાર. અમારે જો ભારાઈ ભાઈ નો આજ નવો પડી જઈએ, અમારે ભારાઈ ભાઈ પણ હોય અમારી હારો હાર, મોજે મોજ ને રોજે રોજ વાલા. અત્યારે સાસણ ના સફારી પાર્ક માં સિંહ સદન માં ખરીદી કરીએ છીએ, બધા જોઈએ છે. આપણે એક ટીશર્ટ લીધું છે, ટીશર્ટ તમારી સાથે ઘરે જઈને શેર કરશું આપણે. બાકી અમારે સુરેશભાઈ ને હે ડખા થવાના હે આજે ઘરે જઈને. જો કદાચ તમે આ વિડીયો જોતા હોય ને તો સુરેશભાઈ ફોટા ન બતાવે તો મને કેજો, હું તમને વોટ્સએપ કરી આપીશ. સુરેશભાઈ ના એવા એવા ફોટા છે આપણી પાસે. સુરેશભાઈ મુંજાણા હવે હેરાન કરવો નથી કઈ નહીં. ચાલો મળીએ પાછા આપણે આગળ. સંસી તો આપણે નીકળી ગયા, ધડકો એવો લાગે મારા બાપુલિયા કે એની વાત ના પૂછો તમે. થમ્સઅપ લેતા આવે હવે સુરેશભાઈ, અમારે ભારાઈભાઈ ઉતરી ગયા. લે આવો જાવ લેતા આવો. હાલો તો તમારે કોઈને ઠંડુ પીવું હોય તો અત્યારે ગરમ ચા પાણી પીવાનું તો કઈ મૂળ હે નહીં, કારણ કે ગરમી જેવી હે કે એની વાત ના પૂછો. આવ્યું હે વરગા જોયો તો ફોન આવી ગયો ને ટેન્શન માં. સુરેશભાઈ આઈને છ વગાડી દીધે અમને. એટલે એમને કઈ વાંધો નથી, પણ વાંધો આવે એમ છે. આપડે જયારે સાસણ ઓલા ગ્રાઉન્ડ માં વાત થઈ ને કે ભાઈ ફોટો આપડે બતાવશો ને એટલે વાંધો આવશે 100%. એમાં કઈ શંકા ના સ્થાન નથી. હું કેવું ભરાય ભાઈ તમારે 100% સુરેશભાઈ અત્યારે ના પાડી કે તમે અત્યારે રહેવા દો. સુરેશભાઈ ફોન નથી કરતા, અમે તો બહુ કહીએ કે ભાઈ સુરેશભાઈ તમે ફોન કરો, સુરેશભાઈ ફોન નથી કરતા. અત્યારે ડખો કરવાની ઈચ્છા લાગે ને. કાંઈ ડખો છે નો ભાઈ? ડખો થઈ એમ છે પછી એમ કાંઈ ડખો નો થાય. એકલા રખડી આવીએ ફોટો જે રીતનું છે તો ભાઈ ડખો થાય જ. કેવી રીતના હે ભારે ભાઈ ફોટો? હવે તો ફોટો આપણે જયારે સમય આવશે ત્યારે બતાવશું, ત્યારે ખબર પડશે એમ સુરેશભાઈ કેવા ફોટા પાડ્યા છે. ઢાઢો પડતો એસી ચાલુ એટલે આમ તમે માખણ નથી મારતા તો વાંધો નહી હો ભાઈ. એમાં માખણ મારવું આવતું જ નથી એમ, દિલ ખુશ થઈ ગયો છે ફોટા પડવામાં. ગ્રેવી તો મમ્મી કે તું મને ગ્રેવી કરી દે પછી વઘાર મારી દઈએ.
અને સવારના સાપજી ઇન્ટ્રો કરીને ગયા હતા પછી કઈ વારો આવ્યો નહીં આપણો, હાથમાં ઉપાડવાનો મોબાઈલ, કેમ કે હવે સિયાબેન આપણા રહેતા હોય ત્યારે આપણે કરી શકીએ એવી રીતે. હવે અત્યારે મમ્મી ત્યાં બેસાડ્યા, મમ્મીને કહું તમે રહ્યો સુવડાવીને આવી છું, ગ્રેવી થઈ જાય એટલી વાર સુઈ જાય તો સારી વાત છે, પછી ફટાફટ પાછા આપણે જતા રહીને મમ્મી આવી જાય એમની ઓન ડ્યુટીમાં. અને બાકી બધા હવે શાકજી આવશો પછી જોઈએ કે આગળ કેટલો લાંબો વિડીયો થાય છે, કેમ કે ખબર નથી કેટલો એને કર્યો છે. મેં હમણાં મમ્મીને પૂછ્યું કે મમ્મી એને વિડીયો કરો જ ને, તો કે હા કે એને વિડીયો બનાવ્યો છે, કે હવારમાં એ કરતા હતા તો ખરી વિડીયો શું. મેં કીધું તો કાંઈ વાંધો નહીં, ચલો હવે હું અત્યારે હાથમાં થોડુંક બીડું ઝડપી લઉં કેમેરાનું ને આપણે થોડુંક કરી દઈએ. આપણી ગ્રેવી બની ગઈ અને કીધું હતું કે ગ્રેવી બની જાય એટલી વાર હોય તો સારી વાત છે, તો એટલી વાર જુદા જાગી ગયા. તો મમ્મી રાખે છે તો મમ્મી કહું તમે સિયાન રાખો જ ને, તો લાવો હું તમને વઘાર મારી દઉં. આમાં બધું મિક્સ કરી નાખ્યું, ડુંગળી આદું મરચું ને લસણ હતું એ વાળું, અને આ શાક છે આપણું બાફેલું વટાણા ફ્લાવર ને રીંગણ, આમાં છે ટમેટાની ગ્રેવી. કીધું તે દિવસે ભાજી જેવું શાક બનાવી દીધું હતું ધવલ ને ભાઈ હતું, તમે લાવવા જેવું હું ફટાફટ તમને ખાલી વઘાર મારી દઉં, પછી તમે તમારી રીતે એડજસ્ટ કર્યા રાખજો ને હું જતી રહું સી આગળ. તો ચલો ફટાફટ હવે મારે વઘાર પછી મળી. એક્ઝેક્ટલી 8:15 એટલે કે 8:30 ની વાર છે અને 12 કલાકે આપણે ઘરે આવ્યા છીએ, કારણ કે આપણે ઉપડા સવારે ત્યારે 8:15 થઈ હતી ત્યારે આપણે સુરેશભાઈ આવ્યો હતો. તમને મેં કીધું હતું આપણે 8 વાગ્યાનો ટાઈમ હતો, તો 5-10-15 મિનિટ જે કંઈ પણ મોડું થયું છે અને બસ મજા આવી ગઈ આજે. અને જોરદાર જમાવટ આવી ગઈ ને જમાવટમાં આપણે અહીંયા શું છે અત્યારે જમવામાં? સાસણ સિંહ સદન માં આવેલી છે ત્યાંથી એક મસ્ત મજાનું ટીશર્ટ લઈ આવ્યા છે, એ અત્યારે તમારા લોકો સાથે હમણાં નહીં શેર કરું, પેલા ખાઈ પી લઈ ભોજન પાણી કરી લઈએ અને પછી તમારા લોકો સાથે આપણે શેર કરીશું. અને મને ખ્યાલ નથી કે પ્રજ્ઞાએ કંઈ તમારા લોકો સાથે કન્ટિન્યુ કર્યું હોય કે ના કર્યું હોય, કારણ કે હું તો એ સૂતી હતી ત્યારે આપણે નીકળી ગયા હતા, હું ને મમ્મી બે જાગતા હતા. કેમ મમ્મી? બાકી અમારે બધા એ હુતા હતા હજી. ભાજી પાંવ આપણા અહીંયા આવી ગયા છે, રેડી થઈ ગયા છે, પાંવે શેકાઈ ગયા અને જોરદાર જમાવટ કરવાની છે. ખાલી ઘટે હે ને તો અડદ ના પાપડ ઘટે, પણ ઘરમાં પીડા જ ને એવો જાજો લાંબો સમય થઈ ગયો છે પાપડનો, એટલે શેકી એટલે લાલ થઈ જાય, એટલે કઈ ખાવાની મજા આવતી નથી ને બંને પેકેટ લેતા ભૂલાઈ ગયું છે. કેમ સારું હાલો કે હવે પેલા ભોજન પાણી કરી લઈએ ને પછી આપણે તમારા લોકો સાથે જે મસ્ત મજાનું આપણે ટીશર્ટ લઈ આવવા ની શેર કરીએ. વાહ હજી મમ્મી જમે છે અને બાકી આપણે કઈક લઈ આવ્યા છે આવું ટીશર્ટ. કમેન્ટ કરીને કહેજો કેવું છે. સેમ ટુ સેમ આવી જ પ્રિન્ટ બેક સાઈડમાં પણ છે અને 450 રૂપિયામાં આવ્યું છે. ભાવ પૂછો એની પહેલા હું કહી દઉં તમને. તો હવે ટીશર્ટ કેવું લાગ્યું? આમ તો જો કે એમની પાસે બહુ વેરાયટીઓ હતી, પણ પછી સિંગલ સિંહ વાળું કેવું કંઈક લેવા જતા હતા ને તો આખે આખું બહુ મોટું ટીશર્ટ થઈ જતું હતું ને આપણે હવે પાછું સિંહનું ધ્યાન રાખવું પડે, નહીં ટીશર્ટ પહેરે નહીં સામે જાય ને બીહી જાય તો, એટલે પછી આપણે બહુ આમ બ્લેકમાં જે એકદમ ઉઠાવો આવતો હતો ને એવું ટીશર્ટ નથી લીધું ને આવું વ્હાઈટ પસંદ કર્યું છે. બસ તો જો ખાઈ પીને થઈ ગયા છે એકદમ ફ્રી. અને તમે લોકો જોયું આગળ વિડીયોઝમાં કે આપણે ગયા હતા જંગલમાં, તો જંગલની મોજ માણી છે આજે પૂરી રીતે અને થાકી ગયા છે એટલા કે એની વાત ના પૂછો. પણ એકચ્યુઅલમાં બહેનું છે એવું કે અમે જે જગ્યા પર ગયા હતા એ જગ્યા પર ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી કરવાની સખત મનાઈ હતી, એટલે ત્યાં આપણે એ કંઈ પણ શૂટ કર્યું નથી અને તમારા લોકો સાથે આપણે શેર નથી કરી શક્યા. પણ તમને લોકોને આઈડિયા તો આવી ગયો કે આપણે ગયા હતા સાસણ તાલાડા ગીર જંગલમાં, તો જોરદાર મોજ કરી છે અને સાથે સાથે હવે આપણે વિડીયો પૂરો કરવાનો પણ સમય આવી ગયો છે. તો આજનો શું વિચાર પણ તમારા લોકો સાથે શેર કરી દઈએ. તો આજમાં શું વિચારમાં કહે છે એવું છે કે મનમાં વિચારોની પવિત્રતા આવશે ને તો આપણે જે ધારીએ છીએ અને જે બોલીએ છીએ ને એ અવશ્ય થાય છે. સાથે સાથે તમને લોકોને એ વાત પણ જણાવી દઉં કે જે લોકો ઓછું બોલતા હશે ને એમના શબ્દોની કિંમત હંમેશા વધારે હશે. તો બસ આપણો આજનો આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. મળીશું આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બબાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.